આખા એશિયા ની અંદર માત્ર ને માત્ર એક એવું જંગલ કે જે બરાબર શહેર ની વચ્ચે આવેલું હોય, આ જંગલ કયું છે, ક્યાં આવેલું છે, એની શું વિશેષતા છે, તે જાણવા માટે તમે બન્યા રહો આ વિડીયોના અંત સુધી. આ જંગલ એટલે બીજું કોઈ જંગલ નહીં, તે જંગલ એટલે ભાવનગરની બરાબર વચ્ચે આવેલ વિક્ટોરિયા પાર્ક. આ પાર્ક એ ફરતે બોર તળાવ એના જળથી ઘેરાયેલો છે અને એવું કહેવાય છે કે ભાવનગરના રિયાળા ફેફસા તરીકે જાણીતો છે. સમગ્ર ગુજરાતના મહાનગરમાં એકમાત્ર ભાવનગર એવું ભાગ્યશાળી મહાનગર છે કે જ્યાં શહેરની વચ્ચે જંગલ વિસ્તાર આવેલો છે અને તે એટલે વિક્ટોરિયા પાર્ક. ભાવનગરનો વિક્ટોરિયા પાર્ક અનેક આયુર્વેદિક ઔષધિનું ઉદ્ગમ સ્થાન છે. તો અનેક પ્રકારના પક્ષીઓ તેમજ પ્રાણીઓ અહીં આપણે જોવા મળે છે. ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો કુદરતી સૌંદર્યમાં આ પાર્ક એ બેજોડ કહી શકાય. લગભગ વાત કરીએ તો આ પાર્કનો અંદાજિત વિસ્તાર 202 હેક્ટર જમીન એની અંદર પથરાયેલો છે. આ વિક્ટોરિયા પાર્ક છે તેની સ્થાપના ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ 24 મે 1888 રોજ કરી હતી. આ પાર્કની અંદર અનેક પ્રકારના એ વૃક્ષો રોપવામાં આવ્યા, તો સાથે સાથે જુદા જુદા પ્રકારના વન્ય પ્રાણીઓ એને પણ છૂટા મૂકવામાં આવ્યા. સાથે સાથે વાત કરીએ તો આમાં અનેક પ્રકારના વૃક્ષોની સાથે સાથે કાશીદ, રૂખડો, વાંસ તેમજ ચોમાસાની અંદર અનેક પ્રકારના વેલાઓ તેમજ નાના નાના છોડ એ ઉગી નીકળતા આપણે જોવા મળે છે. નીલગાય, શિયાળ, જરખ, સસલા જેવા અનેક પ્રાણીઓ એ પણ આની અંદર આપણે જોવા મળે છે. અફાટ કુદરતી સૌંદર્ય અને ભૌગોલિક વિશેષતાની દ્રષ્ટિએ વિક્ટોરિયા પાર્ક એ બેજોડ કહી શકાય. ઈસવીસન 1888માં સ્થાપેલ આ પાર્ક નેશનલ પાર્ક બની શકે તેવી આંતર માળખાકીય સુવિધાથી સભર છે. વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને વેલાઓ આ પાર્કનું મુખ્ય આકર્ષણ છે. આ પાર્કની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ જેવા કે નીલગાય, શિયાળ, વરુ, જરખ, શાહુડી, શેળો વગેરે જેવા અનેક પ્રાણીઓ એ આની અંદર આપણે જોવા મળે છે. લગભગ વાત કરીએ તો વિક્ટોરિયા પાર્કને ₹10 કરોડની ગ્રાન્ટથી એ વિકસાવવામાં આવ્યો. એટલું જ નહીં પણ ઠેર ઠેર આર્ટવર્ક સાથે બાંકડા પણ મુકાયા છે. વળી ડિઝાઇન સભર વન પરિચય ખંડ પણ બનાવ્યો છે. કેક્ટસ હાઉસથી માંડીને ઘણી બધી પ્રકારની વનસ્પતિ, અનેક પ્રકારના 60 થી 70 પ્રકારના થોરની એ જાતપણાની અંદર છે. લાઇબ્રેરીની પણ સુવિધા છે. વોકર્સ માટે આ પાર્ક એ ખૂબ જ મહત્વનો કહી શકાય. વન્ય પ્રાણીઓ માટે પણ 4 વોટર પોઈન્ટ્સ એની સુવિધા છે એ તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો વન્ય પ્રાણી માટે ડ્રામા મોટ ચેનલનું નિર્માણ પણ કરી, પાણી ભરી બાળકોને આકર્ષવા માટે 200 મીટરના વિસ્તારમાં બોટિંગની સુવિધા એ પણ અહીંયા તૈયાર કરવામાં આવી છે. અનેક પ્રકારના પક્ષીઓ, પોપટથી માંડીને મોર, વળી સાથે સાથે ચીબરી, કે આ સિવાય વાત કરીએ તો દુધરાજ, કે આવા વિશેષ પ્રકારના કેટલાક પક્ષીઓ એ પણ આપને આ પાર્કની અંદર એ જોવા મળે છે. લગભગ વાત કરીએ તો મહારાજા તખ્તસિંહજીના સમયની અંદર ભારતમાં ઇંગ્લેન્ડના મહારાણી એલેક્ઝાન્ડ્રિયા વિક્ટોરિયાનું શાસન હતું અને તેમના જન્મોત્સવ એટલે કે 24 મે એ હતો. આથી ભાવનગરના રાજવીએ 24 મે 1888 રોજ સાંજના આ પાર્કને વિક્ટોરિયા પાર્ક નામકરણ કરી એ ખુલ્લો મૂક્યો. 101 અશ્વસવારો અને દરબારી લશ્કરની કવાયતો એ પણ ત્યાં યોજી હતી. ભાવનગરના વિક્ટોરિયા પાર્કમાં પથરાળ અને મોરમવાળી જમીનમાં ખાસ કરીને ગોરડ, ઇગોરિયા, દેશી બાબલ વધુ આપને જોવા મળે છે.
તદુપરાંત વાત કરીએ તો વીકળો, પરડુસો, લીમડો જેવા આયુર્વેદિક ઔષધિઓ એ પણ આપણે જોવા મળે છે. દેશી બાવળ, ગોરડ બાવળ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ગોરડ બાવળમાંથી મળતો ગુંદર એ પણ ઉપયોગી પેદાશ છે. આપણા ભાગ્યે જ જોવા મળતા એવા વૃક્ષો જેવા કે ખેર, ધાવડો, મહુડો, ખજૂરી, રમતા રોહિડી, પારસ પીપળો, અર્જુન જેવા અનેક વૃક્ષોથી સભર આ વિક્ટોરિયા પાર્ક એ નગરજનોનું સૌથી મહત્વનું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ પાર્કની અંદર લગભગ વાત કરીએ તો 166 પ્રકારના પક્ષીઓની પ્રજાતિ અહીંયા વસવાટ કરતી આપણે જોવા મળે છે, જેની અંદર બુલબુલ, ગ્રીન બીટર્સ, રોબિન્સ, મોર, સનબર્ડ્સ જેવા પક્ષીઓ વિશેષ છે. આ સિવાય બગલા, ચમચા, જળ કાગડા આની વસાહતો પણ આપણે જોવા મળે છે. તદુપરાંત વાત કરીએ તો અનેક જળસર એ પક્ષીઓ એ પણ આપણે વિશેષ એ જોવા મળે છે. કારણ કે આ પાર્કની બરાબર મધ્યમાં એક સુંદર મજાનું નયન રમ્ય એ તળાવ એ પણ બનાવવામાં આવ્યું છે. આ સિવાય વિવિધ જગ્યાએ વિવિધ જળ સ્ત્રોતો એ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ તળાવની અંદર અનેક પ્રકારની પક્ષીઓની પ્રજાતિ એ આજુબાજુ એ વસવાટ કરતી જોવા મળે છે. લગભગ વિક્ટોરિયા પાર્કની અંદર 17 પ્રકારના સાપ, ઝેરી અને બિનઝેરી એ આપણે અહીંયા જોવા મળે છે. આ પાર્કનું નિરીક્ષણ કરવા માટે થઈને એક સુંદર મજાનો ઓબ્ઝર્વેશન પોઈન્ટ એ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ઓબ્ઝર્વેશન પોઈન્ટ છે એનો રસ્તો, અને એ ઓબ્ઝર્વેશન પોઈન્ટ દ્વારા તમે આખે આખો જે વિક્ટોરિયા પાર્ક એનું તમે ઉપરથી એનું વ્યૂહાત્મક દ્રશ્ય એ તમે નિહાળી શકો છો કે કેટલો અદ્ભુત અને કેટલા વિસ્તારની અંદર પથરાયેલો, તેમજ ચો તરફ હરિયાળી સાથે સાથે આ પાર્ક છે એ ભાવનગરના બરાબર મધ્યમાં એ ખીલી ઉઠે છે. વિક્ટોરિયા પાર્કમાં માનવ સ્વાસ્થ્યને અત્યંત ઉપયોગી એવી હર્બલ વનસ્પતિ એ પણ મળી આવે છે. તુલસીથી માંડીને કુવારપાઠું, પરડુસો, ગળો, અર્જુન જેવી અનેક વનસ્પતિઓ આ પાર્કમાં થાય છે. લગભગ 241 પ્રકારની હર્બલ વનસ્પતિ આ પાર્કની અંદર આપણે થતી જોવા મળે છે, જેમાંથી મોટા ભાગની વનસ્પતિઓનો ઉપયોગ દવા બનાવવા માટે પણ થતો આપણે જોવા મળે છે. તદુપરાંત આ પાર્કની અંદર 69 પ્રકારના વૃક્ષો જે આ પાર્કની અંદર એ રોપવામાં આવેલા છે, જેમાં આંબો, કરંજ, ખીજડો, ગરમાળો, જાંબુડો, પીપળો, લીમડો, બદામ, ગાંડો બાવળ, દેશી બાવળ, બોરડી, બોરછલી, મહુડો, રૂખડો, લીમડો, સરગવો જેવા વૃક્ષો એ અહીં એ રોપવામાં આવેલા છે. માત્ર ને માત્ર આ પાર્ક વનસ્પતિ ઉદ્યાન તરીકે જ નહીં, પરંતુ શહેરની અંદર વસવાટ કરતા લોકો માટે ફરવાલાયક સ્થળ પણ બન્યો છે. સવાર અને સાંજ હોકર્સ માટે પણ એ ખૂબ જ મહત્વનો છે. ઘણા બધા વ્યક્તિઓ ત્યાં રનિંગ કરવા માટે કે ચાલવા માટે પણ આવે છે, તો વૃદ્ધો છે એ પોતાના ફુરસદનો સમય ગાળવા માટે પણ એ આવે છે. અત્યારે તમે જો કે એ ઓબ્ઝર્વેશન પોઈન્ટ મારફતે આખે આખા વિક્ટોરિયા પાર્કનો અદ્ભુત નજારો એ તમને અહીં જોવા મળે છે. લગભગ મેં તમને વાત કરી કે 202 હેક્ટર વિસ્તારની અંદર પથરાયેલ આવડો મોટું જંગલ શહેરની મધ્યમાં હોય એવું માત્ર ને માત્ર આ એક જ સ્થળ છે, અને તે એટલે ભાવનગરનું વિક્ટોરિયા પાર્ક. તમે પણ ક્યારેક મુલાકાત લેજો, અદ્ભુત નજારો હશે. લગભગ વાત કરીએ તો સામાન્ય ફરવા માટે થઈને તમારે 1-2 દિવસ જેટલો મિનિમમ એ સમય લાગી શકે, પરંતુ અહીંયા ટૂંકમાં આ વિડીયોની અંદર મેં ઘણી બધી બાબતો છે એ આવરી લીધી છે, તમને ટૂંકમાં ઘણું બધું બતાવવાનો એ પ્રયત્ન કર્યો છે. જો તમે પણ અહીંયા આવવા માગતા હો તો આનો સમય એ 7:30-9 કલાક સુધી છે,
અને સાંજે લગભગ 4:30 થી 7:30 સુધી આ વિક્ટોરિયા નેચર પાર્ક એ ખુલ્લું રહેશે. આજુબાજુમાંથી તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાંથી ઘણા બધા ટુરિસ્ટ લોકો, પ્રકૃતિ શિક્ષણ માટે તેને ઘણા બધા વિદ્યાર્થીઓ તેમજ ઘણા બધા જે પ્રકૃતિ પ્રેમીઓ આ વિક્ટોરિયા પાર્કની મુલાકાતે આવતા આપને જોવા મળે છે. તમે પણ ક્યારેક આ પાર્ક છે તેની મુલાકાત અવશ્ય લેજો. ચાલો ફરી વખત હું તમને એક વખત આખે આખા વિક્ટોરિયા પાર્કનો ઉપરથી નજારો બતાવી દઉં. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો જય હિન્દ, જય ભારત.